साबरकांठा जिलाना प्रांतिज खाते पाटीदार हितरक्षा समिति द्वारा आजे राजकोट जेतलसर गामनी दीकरी कुमारी सृष्टि किशोरबाई रैयाणी पर असामाजिक तत्वों द्वारा छरीओना घा झीकी क्रूर हत्या करवामां आवी। ते बदले आरोपी ने कड़क में कड़क सजा थाय अने झड़पी न्याय आपवामां आवे ते माटे आवेदन पत्र आपवामां आव्युं। राजकोट जिल्लाना जेतपुर तालुकाना जेतलसर गामनी दीकरी कुमारी सृष्टि किशोरबाई रैयाणी पर एकतरफी प्रेम प्रकरण में अने दीकरीना वारंवार ना पाड़वा छता जयेश गिरधर सरवैया नामना खांट व्यक्ति बपोरना समय माता पिताની गैरहाजरी में घरे जई भाई बहे निकला हता त्यारे सरियोना घा उपरा सुपरी घा मारी क्रूर हत्या करी अने दीकरीना भाई पर जीवलेण हुमलो करवामां आव्यो छे। आ घटनानी समग्र समाज में चिंता अने અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આ ઘટનાને લઈને આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી કેસ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી। અને માત્ર એક સમાજની એક પરિવારની દીકરીની વાત નથી પરંતુ દરેક પરિવારમાં એક દીકરી માં કે બહેન હોય છે। અસામાજિક તત્વો કે લુખાઓ દ્વારા ફરીથી આવું ક્રૂરતાભર્યું કામ ના કરે તે માટે આ ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ સાથે પ્રાંતિજ ખાતે પાટીદાર હિતરક્ષા સમિતિ આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજમાં અમરતદાર એચપી ભગોળાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સંજય રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામના જે પણ બનાવ બન્યો છે તે અંતર્ગત અમે આજ રોજ પ્રાંતિજ તાલુકાના મામલતદાર ઓફિસ ખાતે आवेदन पत्र आपेल छे। तो कुमारी सृष्टि रैयाणी बेन ने जे पण क्रूर छरीना घा थी क्रूर हत्या करवामां आवी छे ते आरोपी ने पोलिस ने एक नम्र विनंती करीए छे कि जल्दी थी जल्दी शोधीने कड़क में कड़क सजा करवामां आवी आवे एवी आप सौ पाटीदार हितरक्षा समिति तरफ थी अमे मांग करीए छे। जिल्लाना जेतपुर तालुकानी अंदर जेतलसर गामनी अंदर जे सृष्टि रैयाणी आ क्रूर हत्या करवामां आवी छे તેના આરોપીને કડકમાં કડક સજા થાય અને એના ઉપર કાનૂની કાર્યવાહી એટલી જોરદાર કરવામાં આવે કે સમાજની અંદર તમામને આનો એક દાખલો બેસે। તો આગળ આવા બનાવો ના બને તે માટે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજો પણ આજે જોડાય અને આજે માનનીય મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબે પણ અમારી રજૂઆતને ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે તે બદલ અમે લોકો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા પ્રાંતિજ તાલુકાની તમામ પાટીદાર સંસ્થાઓના સંગઠન આજે બધા સાથે આવી અને